જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ચાલો આપતાવાણી એકના નિમિત્તે થોડા પ્રશ્નોત્તરી સત્સંગ લઈશું. બધા હા, જય સચ્ચિદાનંદ બોલો. જે વસ્તુની ઈચ્છા હોય ને, અને પછી રાહ જોશો ને તો 10 કલાક ને બદલે 10 દાડા જેટલું દુઃખ ઊભું થશે. એટલે આપણે સમજવાનું કે નથી મળતી તો ટાઈમ પાક્યો નથી, સંજોગ ભેગા થતા નથી, પેન્ડિંગ રાખો. અને પછી ટાઈમ પાકશે એટલે વ્યવસ્થિત ભેગું કરી આપશે, વ્યવસ્થિત છે એવું સમજો. આખી મનગમતી જોબ, જે ગોલ છે બધા, તે એક દિવસમાં રિઝલ્ટ ના મળે એટલે આપણે બંધ નથી કરતા. અને એ બાજુ શું થશે, નહીં મળે તો શું થશે, ટેન્શનમાંય નથી રહેવું. સંજોગને પાકવા તો દો. નહીં ખીચડી મૂકી અને પછી ધણી બુવા બુ કરે તો ખીચડી મૂકી, હા મૂકી, તે જલ્દી લાવીને. એટલે ભાઈ હજુ મૂકી છે, 1/2 કલાક તો થશે. અને પછી સીજવા દો 10 મિનિટ. કહો કે નાખો તમે, કે પછી તરત જ ભાણામાં મળવું તો ખીચડી મૂકી કુકર પર, ચાલો તપેલામાંથી કાઢીને મને અપાય કે ન અપાય. કેમ ગરમ હોય? હા, એટલે આ થોડુંક પાકવા દઈએ ટાઈમ. અને ઉદયની સુધી રાહ જોવાની, રાહ ના જોવી, રાહ જોવી ને એટલે ઈચ્છા જ કહેવાય. ઈચ્છા બધી અગ્નિ બળતરા કરાવશે, ભોગવટ આપશે. એ કરતાં સંજોગ પાકતા નથી. અને આપણો મોહ જ હોય છે, એટલે મોહને બળે છે એવું સમજવું. તપ કરો ત્યાં સુધી. અને નિયમ કેવો છે, બોલો. મારો દાખલો કહું, અત્યારે બોલો મને એમ થાય ખાવામાં બધું ઓછું, તો બોલો 15 આઈટમ આવીને ઊભી રહે, 25 આઈટમ આવે, બોલો. એકે ઈચ્છા ના હોય તો ઘણી બધી આવે. અંતરાય તૂટ્યા, બધા ભોગ અંતરાય તૂટ્યા. એટલે આ ઈચ્છા છે ને અંતરાયનું કારણ બને છે. અંતરાય પડશે ઉપરથી, એની બદલે ઈચ્છા ઊભી થઈ જાણવાનું કે આવા સંજોગ શું બને છે. જુઓ, સંજોગ પાકશે મળશે ત્યાં સુધી. એટલે શું છે, અંતરાય નહીં પડે ને કુદરતના ટાઈમિંગ પ્રમાણે સંજોગ ભેગા થતાં 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 આવી ઈચ્છા પ્રમાણે ફળ આવી જશે. એ બધો પુણ્ય પાપનો હિસાબ જ છે. એટલે સંજોગ ને શું બને છે જુઓ. એ સમજી શકાય એવું છે, સાચી વાત છે. બાકી બેસ્ટ તો શું છે કે સહજ પ્રયત્ન કરો અને પછી ઉધામાં નહીં નાખવાની, પાછળ નહીં પડી જવાનું. ક્યારે મળશે, નહીં મળે તો શું થશે, તમે લોકો આપતા નથી, તમે લોકો આવા છો, મારું ધ્યાન નથી રાખતા, મને સમજતા જ નથી તમે. કશું કકડાટ નહીં કરો. એ કકડાટ બધું અંતરાયનું કારણ છે, એનાથી અંતરાય વધશે. સહજ ભાવે રહો, ઈચ્છા મળે તો સારું છે, ના મળે તો વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો, છોડી દો. અને ખરું જો પામવું હોય ને તો કોઈ અવતારમાં આત્માનું જ્ઞાન નથી મળ્યું એની પૂર્ણાવતીનો વિચાર કરો ને. કારણ એના ઐશ્વર્ય આગળ તો આ ભૌતિક ચીજોનો સુખો એ કોઈ વેલ્યુ જ નથી, ખબર. હા, સહેજા સહેજ જે મળે તે હિસાબ પ્રમાણે મળવા દો. સમજાય છે ને? હા, પણ એ કોઈને દુઃખ આપીને મેળવી નથી, દુઃખી થવું નથી ના મળે તો. તપ કરીશું અને જોજો ને, નિયમ કેવો છે કે સંજોગ પાકે ને એટલે બધું માથે આવીને પડશે. કૌશિકભાઈ નાયક, નવસારી. હા બોલો બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાના 6:5 એવું સમજાયું છે કે આત્મા જ આત્માનો મિત્ર છે અને આત્મા જ આત્માનો શત્રુ છે. એનો જરાક વિગતવાર ભાવાર્થ. એટલે આ શું છે, જ્યાં સુધી અજ્ઞાન છે ને ત્યાં સુધી પોતે પોતાનો શત્રુ, અને જ્ઞાન થાય ને તો પોતે પોતાનો મિત્ર. અજ્ઞાનથી બધું ભટક્યો છે અને પોતાના આત્માનો શત્રુ પોતે જ થાય છે. 4 ગતિ ભટક ભટક કરાવે છે. અને જ્ઞાન થયું ને તો પોતે પોતાના જ આત્માનો મિત્ર. મોક્ષ સુધી પછી કોઈ વિઘ્ન નહીં આવે ને. પણ જ્ઞાન હોવું જોઈએ. અજ્ઞાનતાથી ભટક્યો છે
જ્ઞાનથી મુક્તિ થાય, સમજાય ને? એટલે આ દાદા એ જ શીખવાડે કે પોતાના મૂળ આત્માનો ઉદ્ધાર થઈ ગયેલો જ છે. હવે આ પ્રતિષ્ઠિત આત્મા છે, વ્યવહાર આત્મા છે, એણે મૂળ આત્માને જોઈને એનું જ્ઞાન, દર્શન, સુખ, શક્તિ તે રૂપ થયા એટલે પોતાનો ઉદ્ધાર થશે. એટલે આત્મા વડે આત્માનો ઉદ્ધાર થઈ ગયો. પછી મૂળ આત્મા તો ઉદ્ધાર જ થયેલી વસ્તુ છે, એને કંઈ દુઃખ જ નથી. એ રૂપ આપણે થવાનું છે, જોઈ જોઈને તે રૂપ થવાનું છે. એટલે પોતાનો ઉદ્ધાર કરવાનો છે. કેવી રીતે? કે એમના જેવું અનંત જ્ઞાન, અનંત દર્શનવાળો, અનંત સુખનું ધામ, અનંત શક્તિવાળો એ તે રૂપ થતા જોઈ જોઈને તે રૂપ થતા જાઓ. રિલેટિવ અજ્ઞાતા દ્રષ્ટા અને રિયલ મારું સ્વરૂપ એમાં અભેદતા. તો ઉદ્ધાર થઈ ગયો પોતાનો. શું સમજાયું ને? સમજાયું. હા, જય સચિદાનંદ. પૂજાબેન જયસ્વાલ. કપટ ક્યા હૈ, ઇસકો કૈસે પહેચાને ઔર કૈસે અલગ રહે કપટ સે, કરને સે? કોઈ ભી પ્રકાર કા મોહ હૈ તો મોહ પૂરા નહીં હો પાતા તો દૂસરા રસ્તા કરતે, કપટ કરકે મોહ પૂરા કરેંગે. મમ્મી ને મના કિયા, એ દેખો ફ્રીજ મેં રખા હૈ, કિસી કો લેને કા નહીં હૈ, પરસો એ સુબહ પ્રોગ્રામ હૈ ઉસકે લિયે રખા હૈ, તું તો હાથી મત લગાના. હા, નહીં નહીં મમ્મી નહીં, ઇધર ઉધર ગઈ થોડા ચખને કા થા ક્યા હૈ, કપટ કરકે ખા લેંગે. ઓ કપટ, મોહ પૂરા કરને કે લિયે ખીટપીટ કર લેતે હૈ, કપટ કરતે હૈ. કોઈ ભી મોહ, પૈસે કા મોહ હૈ, વિષય કા મોહ હૈ, માન કા મોહ હૈ, ખાને કા મોહ હૈ, કુછ ભી પૈસા છુપા કે રખેંગે. ક્યું? કે ભાઈ મુજે મેરા ખરીદી કરની હૈ તો મુજે જરૂર પડેગી તો મેં પૈસા વાપરૂંગી, કિસી કો પતા ના ચલે એસે છુપા રખેંગે. ખુદ કા મોહ પૂરા કરને કે લિયે કપટ કરતે હૈ. ઓર જો હૈ હિસાબ મેં હૈ વો આકે ગિરને વાલા હી હૈ, મગર દૂસરા ગુના ક્યા કપટ કરકે, દૂસરે ભવ કા ગુના ક્યા, યા તો આત્મા કે ઉપર આવરણ લા કે લાભ લિયા, સંસારી સુખ ઉઠાયા, ભાગ ભાવ સે લાભ ઉઠાયા, અકિન આવરણ કા નુકસાન હો જાયેગા. સમજ મેં આયા? જી પૂજ્ય સવાલ હૈ, કુછ મેને મેરી શાદી હૈ, વો લોગ નોનવેજ ખાતે હૈ, ખાને કો ભી બોલતે હૈ બનાને કો ભી, તો કૈસે મેનેજ કરેંગે? દૂસરા તો ભી પ્રતિક્રમણ કરને કા, રોજ ઘંટા આધા 10-15 મિનિટ બેઠ કે બાકી ધીરે ધીરે સમજાને કા. બતા દિયે ઉનકો કી હમ મતલબ નહી ખાતે નહી બનાતે, ફિર ભી મતલબ કૈસે મેનેજ કરેંગે ઉધર? નહી ખાતે વો લોગ બતાતે હૈ કે હમ નહી ખાતે નહી બનાતે. હમ બોલ ચુકે હૈ ઉનકો, મગર વો લોગ તો ખાતે નહી બનાતે ભી નહી હૈ, પર બોલતે હૈ કી શાયદ બનાના હોગા, ખાના ભી હોગા, એસે મજાક મેં પર બોલતી હૈ. નહી નહી, મગર ઇતના હી બતાને કા, દેખો હમારી ઉંગલી પર છુરી કોઈ લગાયે તો મજા આયેગી ક્યા? તો કિસી કી ગરદન કાટે મજા આયેગી ક્યા? ઉસકા કિસી કો માર કે હમ કૈસે સુખી હો સકતે હૈ, જિંદગી મેં કભી સુખી નહીં હો સકેંગે. ઇસકે બોલે મુજે નહીં પસંદ હૈ, આપકો ખાના હૈ તો બહાર જાકે ખા લો, ઓર મુજે નહીં પકાના હૈ, મુજે નહીં ખાના હૈ, ઓર યે મુજે તો કિસી ગરદન કાટને કા અચ્છા નહીં લગતા હૈ. બાકી અભી દેખો, જીત કરે તો ક્યા કરે, દૂસરા તો પ્રતિક્રમણ કરો ઓર માફી માંગો કે હે દાદા ભગવાન, મુજે એ કરના પડતા હૈ, કિસી જીવ કી હિંસા કા નિમિત્ત બનના પડતા હૈ, દિલ સે મેં ક્ષમા ચાહતી હું, મુજે ક્ષમા કરો, મેરે નિમિત્ત સે એસે વ્યવહાર ન હો જાય, એસે કુછ કૃપા કરો મુજ પે, બેઠ કે 10-15 મિનિટ માફી માંગતે રહેને કા. ધન્યવાદ, પ્રાર્થના કરે. જય સચ્ચિદાનંદ. દાદાની નાની પુરુષ પાઠ તો સાંભળતા એવું આવ્યું કે દાદા તો હીરાબાને દિવસમાં 20-25 વાર એમને યાદ આવતા હતા, સાંભળતા અને પછી એમને માટે આશીર્વાદ મોકલતા. તો હવે અમે મહાત્માઓએ જો જ્યારે ફેમિલીથી દૂર હોય ઘણા વખત, તો અમારે શું જાગૃતિ રાખવાની અને કેવી રીતે કરવાનું? કારણ કે પહેલાં એવું ગાઈડન્સ હતું કે તમારે અપરિચયમાં રહેવાનું, કોન્ટેક્ટમાં નહીં રહેવાનું, એવું હતું. અને હવે કેવું હોવું જોઈએ? બસ હજુ વિતરાગ જ રહેવાની વાત છે, રાગદ્વેષ કરવાની જરૂર જ નથી. બહુ ત્યારે યાદ આવે, જો દાદા યાદ આવે ને, દાદાનો યાદ જુદું ને આપણું યાદ જુદું. આપણે થાય ને મુઠિયા ખાવાના, મજા જ ના આવી, રમીલા હોત તો કેવા સરસ મળત ખાવાના, એટલે યાદ આવે આપણને. હવે આપણે શું કરવાનું? આપણે શુદ્ધાત્મા જોવાના,
અને આ ભાવ પૂર્વભાવમાં રાગ દ્વેષ વિષય કસાયથી જે કાંઈ ભૂલચૂક થઈ હોય માફી માગું છું, મને મુક્ત કરો, તમે મુક્ત થાઓ, મને મોક્ષે જવા દો, તમે મોક્ષે જાઓ, એ પ્રાર્થના કરવાની. અને આશીર્વાદ પ્રાર્થના કરવાની, બસ દાદાના જ્ઞાનમાં ખૂબ આગળ વધો, મોક્ષ માર્ગ વહેલો વહેલો તમારો પૂરો થાય, અમારી પ્રાર્થના છે તમારી માટે. આપણે પ્રાર્થના કરવી, આશીર્વાદ આશીર્વાદ દાદા આપે, પ્રાર્થના કરાય ને, પ્રતિકમણને પ્રાર્થના, એ આપણું સોલ્યુશન. શુદ્ધાત્માને નમસ્કાર કરાય, પ્રાર્થના કરાય, મોક્ષ માર્ગમાં આગળ વધે, ખૂબ જ પ્રગતિ કરે, અને કોઈ બસ મોક્ષના સાથીની જેમ જીવવું છે. હવે કોઈ સંસારી રાગ દ્વેષ મોહ નથી રાખવા, મોક્ષના સાથી પ્રેમ સ્વરૂપે થઈને રહીએ, સાથે હિસાબ પૂરો કરીને મોક્ષ માટે છૂટીએ. સમજાયું? જય સચ્ચિદાનંદ. મીનાબેન ઉનડકટ. પાંચમી કલમ છે ને, કઠોર ભાષા, તંતીલી ભાષા ના બોલાય, મૃદુરુજુ ભાષા બોલાય, બધી કલમો બોલવી, પ્રાર્થના કરવી, સરસ પ્રેમ વાળો વ્યવહાર થાય, કસાય રહિત વ્યવહાર થાય, વાણી કોચો સારી નીકળે છે, પણ ભાવ બગડ્યા તો ભાવના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હું એક પ્રશ્ન પૂછું. હે, શું પૂછવું છે? દીપકભાઈ જય સચ્ચિદાનંદ. હા બોલો. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ તમને બહુ નેગેટિવ વિચાર આવે છે. શેને માટે? પૈસા ના માટે આપકે બધું પહોંચે તે આવે જ નહીં કે કયા નેગેટિવ વિચાર? પૈસા ના વિચાર આવે કે કોરોના વાયરસ ના વિચાર આવે? હા, તો આપણે 10 મિનિટ પા અડધો કલાક અસીમ જે જયકાર કરીએ, અને દાદા ભગવાન કોઈ વિઘ્ન ના આવે, કોઈ અંતરાય ના આવે, કૃપા કરજો, પ્રાર્થના કરવી આપણે. પૈસા માટે આવે તો એવી શક્તિ માંગવી, કોઈ વ્યક્તિ માટે આવે તો એવી પ્રાર્થના કરવાની. અસીમ જે જયકાર કરો, આરતી કરો, અને દાદાને પ્રાર્થના કરો. નેગેટિવ થાય ને, આ કોરોના વાયરસ આવ્યો છે, આમ થઈ જશે, મરી જશે, શું થશે, એ દાદા ભગવાન બધા સલામત રહે, કૃપા કરજો, કોઈ તકલીફ ના આવે, કોઈને શક્તિ આપજો, સમતા ભાવે રહીએ, પ્રાર્થના કરવાની. હા, એ કરજો ખાસ, બહુ સરસ કરજો, કલાક કલાક. હા, રોજ કાયમી કરું છું. બહુ સરસ કરજો, શક્તિ માંગજો દાદા. હા, એ બરોબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી. હા, જય સચ્ચિદાનંદ. કે એ પોતાનું બગાડે નહીં, સામાનું નુકસાન ના થવા દે. અને વિપરીત બુદ્ધિ કેવી હોય? પોતાનું બહિત કરે અને બીજાનું નુકસાન કરે. અને સમ્યક બુદ્ધિ તો આ ભાવ આવતો ભાવ બધી સેફ સાઈડ રખાવે, કે ના, કોઈને તકલીફ ના પડે, મારે મારો ભાવ બગાડવો નથી, મારા લાભ માટે બીજાને કચડીને લાભ ઉઠાવવો તો કેટલો મારો અવતાર બગડે, એટલે એ બીજાને દુઃખ આપે જ નહીં, કોઈને દુઃખ આપવું નથી, અને મારું અહિત થવા દેવું નથી, આવતા ભાવ બગાડવો નથી. એટલે બહુ જ સમ્યક બુદ્ધિ પોતાનું ને સામાનું બધાનું હિત વિચારે, અવળું ના થવા દે, અને આત્મા તરફ લઈ જાય. મારે જન્મ મરણથી છૂટવું છે, એવો રસ્તો પકડવો છે, સંસાર હવે હિસાબ પૂરા કરીને છૂટવું છે, એવી ભાવના હોય એની. અને આત્મા જાણવાની, આત્મા જાણવાની તમન્ના હોય એને, સમ્યક બુદ્ધિ વાળાને. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. હા, જય સચ્ચિદાનંદ. બોલો. દિલીપ પટેલ, વડોદરા. હા બોલો. આપણે વ્યવસ્થિતની આજ્ઞા અને મનને ધ્યેય પ્રમાણે ચલાવો એના ઉપર પ્રશ્ન છે. હવે મન પર આપણું ચલણ હોવું જોઈએ, અને બીજું એક હતું કે મન વચન કાયની લગામ છોડી દો, આમાં થોડો વિરોધાભાસ લાગે છે. એટલે મન વચન કાય વ્યવસ્થિતને તાબે છે, અને આપણે જોનાર જાણા છીએ, તો પછી મન પર આપણું ચલણ હોવું જોઈએ એ કઈ રીતે સમજવું છે? એમાં પેલો દાદાનો પેલો મઠિયા ખાવાનું ઉદાહરણ છે ને, વ્યવસ્થિતની આજ્ઞા પ્રમાણે સમજાવતું. બરોબર છે. આમાં શું છે કે મન મન ગયા ભાવનું પરિણામ છે. આજે બોલે કે મારે આટલું જોઈએ છે, તો આપણે શું તન્મય આકાર થઈને ભોગવી લેતા હતા,
હવે આજનો ધ્યેય બદલાયો આપણો, એટલે મન એ ગયા ભાવનું પરિણામ, એના ધ્યેય પ્રમાણે ન જ ચાલવાનું, આજના ધ્યેય પ્રમાણે ચાલવાનું છે. મન બતાડે કે આપણે ચાર મઠિયા ખાઈ લઈશું, તો તારી વાત સાંભળી, અમે તો એક જ ખાઈશું, અમારે વધારે પડવું નથી. એટલે આપણી જે આપણો તરફનું શું છે કે મનના કયા પ્રમાણે ચાલવું ને એ પરવશતા કહેવાય છે, અને મન કરતાં ધ્યેય પ્રમાણે ચાલવું એ સ્વતંત્રતા કહેવાય. એટલે વ્યવસ્થિત શું કહે છે કે પ્યાલો બચાવવાનો બધો જ પ્રયત્ન કરો, ફૂટ્યા પછી વ્યવસ્થિત કહેવાનો. તો મન કહે ને બતાડે કે ચાર મઠિયા ખાવા છે, તો ખાઈ ગયા પછી વ્યવસ્થિત કહેવાય. પહેલાં આપણે કહેવાય ભાઈ એક જ મળશે, બે નહીં મળે, અડધું જ મળશે, એટલે પેલું કે ના બે આપો, તો કે ના એક જ મળશે, એમ કરતાં કરતાં પછી દોઢ પર બે ઉપર આવીને પૂરું કર્યું. એટલે આપણે તબિયત માટે સચવાયું, મનના કયા પ્રમાણે ચાલ્યા નહીં, ધ્યેય પ્રમાણે ચાલ્યા, અને બન્યા પછી વ્યવસ્થિત. બિફોર તમે પ્યાલો પડશે કે ફૂટશે, અને પડશે અને ફૂટશે અથવા તો બચશે, એ આપણે ફૂટવાનો હશે ફૂટશે એવું ના બોલાય, ચાર ખાવાના હશે તો ખવાઈ જશે એવું ના બોલાય. આપણે તબિયતને માફક આવે, આપણે ધ્યેય પ્રમાણે ચાલવું છે, પછી જે બન્યું એ વ્યવસ્થિત બન્યા પછી. એટલે એ બિફોર આ છે આખું. હા, એમાં દસમાંથી કહે ને કે નવ બાબતમાં તો છૂટ મૂકીએ છીએ, પણ એક ધ્યેયની બાબત હોય કે આ માણસ આવો છે અને બે ઠોકી દઈએ, તો કે ના એ દુઃખ આપવું નથી આપણે, આપણે સમાધાનપૂર્વક ઉકેલાવીશું. આ બીજું ખાવાનું તને છૂટ, પેલું બહાર જવાની છૂટ, આ કરવાની છૂટ, આને દુઃખ આપવાની છૂટ નથી તને, તારે તપ કરવું પડશે. તો કે માને આવું કેમ કહે, તો કે ના આપણો હિસાબ છે પૂરો કરવો પડશે. એટલે મનના કયા પ્રમાણે એવું કરવું નથી આપણે, આપણે ધ્યેય પ્રમાણે ચાલીશું અમુક બાબતમાં, બીજી બધી બાબતમાં છૂટું મૂકવાની, સમજાય ને? એટલે આ શું પ્રકૃતિ છે, પ્રકૃતિ એક એક જીવતા પૂતળા જેવું કામ કરે છે, પણ છે બધું પાછલો ભરેલો માલ જેવું છે, અજ્ઞાનથી ભરેલું પૂતળું છે. હવે સોલ્યુશન લાવતા જવાનું, અને જાગ્રત રહીને જેમ અત્યારે આ બધા બ્રહ્મચર્ય પાડે છે ભાઈઓ બધા, તો મન બતાડે વિષયના તોફાન, તો કે ના તારી વાતમાં અમારી સહી નથી, અમારો ધ્યેય આજનો બ્રહ્મચર્ય છે, એટલે બે જુદા પડી ગયા. એના પક્ષમાં ના રહો, થોડી વાર બે કુદાકૂદ કરે, પા અડધો કલાક પછી ટાળું પડી જાય. આ પ્રકૃતિ છે, એ ભરેલો માલ છે, ઊભો થશે બુઆ બૂમ કરશે ને આથમી જશે. આપણે શું કરવું ને એ પોઈન્ટ પર છે, અને ત્યાં મન વશ થવું નહીં, અને મનને વશ રાખવું એટલે આ અપેક્ષા છે. ખરેખર કંટ્રોલ નથી કરતા, પણ ધ્યેય પ્રમાણે ચાલીએ છીએ, મનને આધીન રહેતા નથી. સમજાયું ને? આપણે સમજાવીએ ને પછી ક્રિયામાં થઈ જાય તો વ્યવસ્થિત ચલાવી લઈશું. આપણે જાગૃત તો થયા કે આ મનનું ચાલ્યું આપણું ધ્યાન પ્રમાણે ના થયું, હવે આપણે જાગૃત રહેવું છે કે આ મન ના ચાલ્યા પ્રમાણે ચાલવું નથી. તો શું થશે, ધીમે ધીમે પડ ઓછા થતાં થતાં વાળી શકાય એવું બનશે, પછી સહજ, પછી ઈચ્છા વગર જ ચાલશે એકદમ, કે ના મળે તો ઠીક છે, ના મળે તો જરૂર નથી. અત્યારે તો ગાંઠો મોટી હોય ને તો આપણને ખેંચી જાય, તાણી જાય, એ આપણે એટલે એ પરવશ થયા કહેવાય, મન વશ થઈ ગયા, આપણે મનને વશ ચાલ્યા, આપણે સ્વતંત્ર ના રહી શક્યા. એટલે ધીમે ધીમે તમે તમારી સ્વતંત્રતામાં આવો, અને મનને કચડવું નથી, પણ આ બે બાબતમાં નહીં ચાલે, આ બાકીની આઠ બાબત તારી રીતે, આ એક બાબત મારી રીતે. એટલે શું પછી કોમ્પ્રોમાઇઝ જેવું, એડજસ્ટમેન્ટ જેવું. એટલે બે પ્રકૃતિ, એક પ્રકૃતિ છે ને એક આજનું જ્ઞાન છે, ગયા ભાવની ગયા ભાવનો ભરેલો માલ, અને આજનું જ્ઞાન, આજના જ્ઞાન પ્રમાણે જીવવું છે આપણે, અને પ્રકૃતિનો નિકાલ કરવો છે. સમજાયું ને? જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. સાક્ષીબેન રમણીકભાઈ ઠક્કર, નાસિક. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ, બોલીએ, બોલો. પૂજ્ય શ્રી, મેં જ્યારથી જ્ઞાન લીધું ત્યારથી બહુ મનને શાંતિ મળી, પહેલા નથી મળતી બહુ, હવે બહુ શાંતિ છે, પણ બુદ્ધિ બહુ દખલ કરે છે કે આવું નહીં આવું નહીં, એટલે આખી આખી રાત ઊંઘ નથી આવતી, જયારે દાદા વગર ના કરું ત્યારે આવે, પણ બુદ્ધિ બહુ દખલ કરે છે કે આ બધું તો ખોટું છે ખોટું છે એવું. અને મારો સવાલ છે કે આપણે પાંચ આજ્ઞામાં રહીએ છીએ, પણ સામે વાળી વ્યક્તિ આપણો ફાયદો ઉઠાવે બરાબર, ત્યારે આપણે સંભાવે કેવી રીતે નિકાલ કરવાનો? હા, પણ ફાયદો ઉઠાવીને શું કરશે આપણને, આપણા હિસાબનું હશે એટલું લઈ જશે, વધારે નહીં લઈ જઈ શકે, વ્યવસ્થિત ની બહાર થવાનું નથી. ચાલો આપણે સોલ્યુશન લાવીએ, બેસીએ શાંતિથી, થોડી ચર્ચા કરો, વાતચીત કરો અને સોલ્યુશન લાવો,
પણ એ મીઠું મીઠું બોલીને પછી એવું કરે તો આપણે ત્યારે શું કરવાનું? આપણો મન એટલે એ તો એવું કરે આપણને આમ. આપણે અંદર ખાને સમજવાનો, ફાઇલ છે સંભાવે નિકાલ કરો. દાદા તો શું કહે છે, અમે તો આખી જિંદગી જાણી જોઈને છેતરાતા હતા, એને માન જોઈએ, કાં તો પૈસા જોઈએ, કઈ ચીજ વસ્તુ જોઈએ, લઈ જવા દો. અને રિલેટિવમાં એ લઈ જાય છે, રિયલમાં અમે કમાઈએ છીએ. બોલો, સૂક્ષ્મમાં એ મારી પાસે ધારો કે 5000 લઈ ગયો તો સ્થૂળ એણે પૈસા લીધા અને 5000 રૂપિયાનું પુણ્ય મને આપીને ગયો. હા, એ તો પુણ્ય તો બોલો, એટલે કાંઈ ખોટ ખાવાની નથી. આપણે આજે કોકને દબડાવીને આપણે લાભ લીધો તો આપણે 1000 ખોયા અને પેલો સમતા ભાવમાં રહ્યો તો 1000 કમાયો. પણ આપણે એનાથી દૂર પણ થઈ જવાનું ને, કે આપણે વારંવાર હેરાન કરે છે એના કરતાં આપણે એનાથી દૂર થઈ જઈએ. થઈ જાય, સંજોગ મળતા હોય તો થવા દેજો, વાંધો નથી. પણ અમુક વખતે એવો વાતાવરણમાં આવ્યા જ કરવું પડે, તો આપણે તપ કરવાનું કે આ ફાઇલ છે, સંભાવે નિકાલ કરવો છે, હિસાબ પૂરા કરીને છૂટવું છે. પણ વારંવાર આમ સામે આવે, આ કળિયુગના કર્મો છે, એટલે આપણે તપ કરો કે આપણે કોઈને છેતર્યા હશે તો આપણે આ ભાવમાં છેતરાઈએ છીએ. હવે કોઈને દુઃખ આપવા નથી, સંભાવે નિકાલ કરવો છે ફાઇલનો. હા, પ્રતિક્રમણ ચોક્કસ કરો શુદ્ધાત્માને, કે આ ભાવ પૂર્વ ભાવમાં કાંઈ હિસાબ બાંધ્યા હોય માફી માગું છું, મને માફ કરો, મને મુક્ત કરો, તમે મુક્ત થાવ. હવે સંભાવે નિકાલ કરવો છે, મારે છૂટવું છે, એ શુદ્ધાત્મા ભગવાન મને શક્તિ આપો. સમજાયું ને? આશીર્વાદ આપો, એ મોક્ષ મળી જાય. હા, બસ એ જ રસ્તો છે, આ 5 આજ્ઞાથી મોક્ષ થશે આપણો. જય સચિદાન. હા, રમણીકભાઈ ઠક્કર, સુમનબેન ચૌધરી. 5 આજ્ઞા મુજબ ચલ રહી હું, મગર બાર બાર કોઈ કોશન આતે રહેતી, જૈસે મતલબ પૂરી તરહ ક્લિયર નહીં હો પા રહી ઇસ પ્રકાર સે. તો ક્યા હૈ કે પ્રકૃતિ કા ભરા હુઆ માલ કર્મ ખતમ કિયે નહીં, પ્રકૃતિ કા ભરા હુઆ માલ હૈ બાકી, આત્મા કા જ્ઞાન મિલ ગયા, ઉસકા ભી ફોર્સ આયેગા, વો હમે ખીંચ કે જાયેગા ઉધર. હમ ધીરે ધીરે જબ શરૂઆત હોગી તમ ખીચે જાયંગે, જબ પૂરા હો ગયા કર્મ કા ઉદય તબ જાગૃતિ આયેગી, ગલતી હો ગઈ તબ પ્રતિક્રમણ કરને કા, 5 આજ્ઞા વાપસ સેટ કરને કી, કિસી કો દુઃખ પહોંચ ગયા તો પ્રતિક્રમણ કરને કા. એસે ધીરે ધીરે ટુ એન્ડ ફ્રો હોતે રહેગા, ભરા હુઆ માલ કમ હોતે જાયેગા, એસે જ્ઞાન કી શક્તિ બઢતે જાયેગી. અને વો સમજે સામાયિકી કરતે હૈ બોલતે હૈ તો ઉસકે બાદ ફિર સામાયિકી રાત ભર એસે મતલબ નીંદ મે ભી એસે ચલતી રહેતી હૈ, તો અચ્છા ફિર ભી લગતા હૈ કે હા કહીં ને કહીં પે મતલબ રહે ના જાય, કુછ રહે ના જાય. હા, વો ભાવના હૈ, જૈસે બસ દાદાજી કો પ્રાર્થ, દાદાજી કા જ્ઞાન કુછ છૂટ ના જાય. હા, નહીં છૂટેગા, એક હી અવતારી રહેના, નિરંતર એસે રહેતા હૈ. બરોબર હૈ, વહી રહેના ચાહિએ. મતલબ દિમાગ મે મતલબ એસા લગતા હૈ કે કુછ ઓર બાકી ના રહે જાય. બરોબર હૈ, અંદર સે બરોબર હૈ, વહી ભાવના રખને પૂરી તરહ મતલબ ક્લિયર જૈસા નહીં લગતા હૈ કે હા અબ હો ગઈ સમય, ભરા હુઆ માલ ખતમ હોને તક ગયા, મેં કહાં હો ગઈ, કહાં હો ગઈ, છૂટ જઈ ગયા. ભરા હુઆ માલ ખતમ હોયેગા તબ ક્લિયર હોયેગા, ફાઇલ એક એક ક્લિયર કરતે જાયેંગે, ફાઇલ ખતમ હો ગઈ તો પરમાત્મા દશા. ફિર દિન મેં ભી દિખતે હૈ જૈસે કે હા અબ યે ફાઇલ લગી, અબ યે રહે ગઈ, બાર બાર કો મતલબ છે દિખતી રહેતા હૈ. બરોબર હૈ, વહી જાગૃતિ અચ્છી હૈ રહીને તો. બરોબર હૈ, કુછ સિર્ફ મતલબ નેગેટિવ થોટ્સ આતે તો એસા લગતા હૈ કે હા કહીં સુમન કુછ ઓર ના રહે જાય, છૂટ જાય તો સામે વાલે કો તુમ દેવ સે દેખ લિયા, નહીં ફિર તો બાર બાર કો પ્રતિક્રમણ હોતે હૈ, ફિર સે સામે કી ભી ચેક કરતે હૈ. બરોબર હૈ, ફિર લગતા હૈ કે હા કહીં સે ફિર ના રહે જાય કુછ, દાદા કી જ્ઞાન મે નિરંતર રહેના હૈ. હા, બસ શક્તિ માંગના, દાદાજી કૃપા કરો ઇસ ભાવ મે આત્મા કા અનુભવ તક પહોંચે, સ્પષ્ટ અનુભવ તક, और सिमंदर स्वामी का शरण मिले और मोक्ष मिले. अभी संसार की सब फाइलें का संभाव से निकाल करके छूटना है, ऐसे प्रार्थना करना, शक्ति मांगते रहना. बरोबर है, जय सच्चिदान सभी. ठक्कर नासिक, बोलो बोलो बोलो. पूज्य श्री चरण विधि फाइल नंबर 1 से करवाने पर अगले जन्म में क्या इसका परिणाम आता है क्या? इस जन्म में भी आएगा और अगले जन्म में भी अच्छा आएगा, क्योंकि ये करने से बहुत आवरण टूट जाएंगे, अभी के अभी टूटेंगे और भीतर में मुक्ति का अनुभव बढ़ेगा, फाइल क्लियर होते जाएगी, अहंकार ममता सब पिघलते जाएगा, बहुत बहुत फायदा होने वाला है ये चरण विधि का परिणाम तो, और 5 आज्ञा का भी परिणाम अद्भुत आने वाला है. बराबर है. और पूज्य श्री
पूजा से दूसरा प्रश्न है, कृष्ण भगवान ने कहा है कि जो पुरुष और प्रकृति को अलग जानता है उसका पुनर्जन्म नहीं होता, और पुद्गल और उसका पुद्गल और आत्मा अलग है, तो क्या भगवान ने अर्जुन को अक्रम ज्ञान की प्राप्ति कराई थी क्या? हाँ, वही ज्ञान था, अक्रम ही था। राजपाट, राणी, वैभव होने पर भी, लड़ाई करने कर भी कर्म नहीं बंधन हुए, अकर्म दशा और मोक्ष पाया। बराबर है, बराबर है। जय सच्चिदानंद। हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद। कल्पेश भाई बांद्रा। પૂજ્યશ્રી, વાત એવી છે કે ફાઇલ નંબર 2 જે છે, નોર્મલી બાળકો સાથે અને અમારી સાથે પણ આમ નાની નાની વાતમાં ગુસ્સો બહુ થઈ જાય છે, અને ગુસ્સો કર્યા પછી તે રસોઈ કે આ બધું કામ જે છે ને એ તો કરે જ તે પાછી, પણ બધી વાતમાં પહેલા ગુસ્સો અથવા ના આવે અને પછી કરવાની। તો હવે બાળકો પણ કે પપ્પા હવે અમારે શું કરવું, મમ્મી જ્યારે વાત કરી ત્યારે બસ આ જ મુદ્દો લાવીને બેસે કે નહીં થાય નહીં થાય, શું કહે છે? એટલે સાચી વાત છે પૂજ્યશ્રી, પણ એમાં એવું છે કે હું રસોઈ બનાવી લઉં અને પછી આ બધા છે ને એમ કે હવે આ બનાય ને આ બનાય, એટલે પછી હું છે ને ગુસ્સે થઈ જાઉં, અને પછી એમની અમુક ચીજો જે છે ને એ ફાસ્ટ ફૂડની હોય એટલે એ મને ન પસંદ થાય, એટલે મારો ગુસ્સો વધી જાય, પણ હું એના પ્રતિક્રમણ કરું છું, પણ ગુરુજી મને છે ને અંદરથી એવું લાગે કે કદાચ મારો નેચર સુધરે, પણ એ એમ કે છે તું આટલો સત્સંગ સાંભળે છે તોય તું સુધરતી નથી। હવે શું છે, રસોઈ કરતાં પહેલાં એમ સવારે પૂછી લેવાનું આજે શું ખાવું છે, બન્યા પછી એમની ડિમાન્ડ બદલાય એ કરતાં પહેલાં ડિમાન્ડ શું છે સમજી લઈએ, એડજસ્ટમેન્ટ લઈએ, સોલ્યુશન લાવીએ, કોઈને બૂમ ના પાડવી પડે। બાળકોને કહીએ કે આજે તને આ નહીં મળે પણ આવતીકાલે બનાવીશ, આજે આ સામાન ભેગો કરીશ કાલે બનશે, એ શું એ લોકોની ડિમાન્ડ લખી રાખો, સોમવારે મંગળવારે બુધવારે ધીમે ધીમે એડજસ્ટમેન્ટ કરો। અને આપણા છે ને ગૂગલમાં પેલી કિચનો કેટલા બધા પ્રકારના આવે છે, ફલાણું કિચન ને ફલાણી બેનનું કિચન ને, એમાં પછી રેસીપી શોધીને લખી લેવાની, બનાવી નાખવાનું, ઘરમાં બધા ખુશ થઈ જાય અને આનંદ થઈ જાય, બાળકોને પણ આનંદ થઈ જશે। થોડું એડજસ્ટમેન્ટ કરો, અને આ માઇનોર વસ્તુ છે, એડજસ્ટમેન્ટ કરીશું ને તો એ લોકોને સમાધાન રહેશે ને આપણને અકળાવવું નહીં પડે। એટલે પૂજ્યશ્રી આમાં એવું છે કે એમ કે ભાઈ તમે એકવાર રસોડામાં કહી દીધું એટલે એક વખત બની ગયું, હવે બીજી વાર કંઈ ન થાય, તો બાળકોની ડિમાન્ડ તો ગમે ત્યારે હોઈ શકે એમ। હા, એટલે એ શું છે કે એમાં પછી એવું એડજસ્ટમેન્ટ કરવાનું કે ભાઈ અત્યારે બનાવી લીધું છે આપણે ખાઈશું આજે સાંજે, અને તો કાલે હંમેશા શું એક બે દિવસ આપવાના એ લોકોને, જેમ આપણે ના વાત કરી ખીચડી મૂકીને જલ્દી લાવ ને તો કે ના પોણો કલાક તો કાઢવો પડશે ભાઈ, ખીચડી મૂક્યા પછી પોણો કલાક કાઢવો પડે, તો તમને ગરમ પણ મળશે અને ચડી ગયેલી મળશે નહીં તો કાચી મળશે, એવું આમાં થોડો ટાઈમ કાઢવાનો કે ભાઈ ડિમાન્ડ છે આજે મારે સેન્ડવિચ ખાવી છે, તો કે તને કાં તો સાંજે થશે નહીં તો કાલે સાંજે થશે, હું મારી પ્રિપેરેશન કરીશ અને ટેસ્ટી બનાવીશું, તો એમના તરફની છૂટ ને આપણા તરફ, અને એક દિવસ એડવાન્સમાં આપણે કહી દઈએ ને તો એમને પ્રિપેરેશનની તૈયારી થાય, સોલ્યુશન લાવવાનું, અને એમને ના અમુક આઈટમ ન આવડતી હોય તો આપણે કિચનમાં જવું, આપણે ગૂગલમાં જવું, ગૂગલમાંથી બધું તમને જવાબ આપશે, નહીં તો એમને જ છોકરાઓ નહીં તો એમને જ કહો તમે મને શોધી આપો રેસીપી, એ લોકો ફાઇન્ડ સર્ચ કરી તરત તમને પ્રિન્ટ કાઢીને આપી દેશે। એ કેવું છે કે બે ભાગ જુદા છે, એક વર્તન છે અને એક સમજણ છે, દાદાનું જ્ઞાન સમજણ પરિવર્તન લાવતું જાય છે, વર્તન તો ગયા ભાવના પરિણામ રૂપે છે, એટલે વર્તન બદલાતું બદલાતું પછી બદલાશે, સમજણ પહેલાં બદલાઈ જાય, જેમ આપણે રોંગ ટ્રેક પર ગયા 3 માઇલ ઊંધા ગયા પછી પૂછીએ કે આ રસ્તો કેમ નથી, ત્યારે આયા નહીં રાઈટ નહોતું જવાનું લેફ્ટ જવાનું હતું, તો તમે લેફ્ટમાં સીધા આવી જાઓ કે 3 માઇલ પાછા આવીને પછી લેફ્ટમાં આવો, એટલે ઊંધી સમજણથી ઊંધું વર્તન થયું હતું, સાચી સમજણ મળી હોય ઊંધું વર્તન પૂરું થશે પછી સાચું વર્તન શરૂ થશે, એટલે ટાઈમ જશે થોડો, ત્યાં સુધી આપણે શું છે કે પોઈન્ટ ઓફ વ્યૂ સમજીએ અને સોલ્યુશનનો પ્રયત્ન કરીએ, આપણે પણ એમની મનની ઈચ્છા છે કે આટલું આટલું જોઈએ છે સારું બનાવી આપીશું, મારી મને તૈયારી કરવા દો, તમારા તરફથી એડજસ્ટમેન્ટ એમના, તમે 2 ફૂટ આ બાજુ આવો એ લોકો 2 ફૂટ આ બાજુ આવે, સોલ્યુશન લાવીએ આપણે, એટલે બનાવે તો ખરી જ તે, પણ મેં કીધું ને પેલા ના અને પછી હા કરવાનું તો ખરું જ, ના તો પાડવાની અને કરવાનું પણ, એટલે મને કેમ થાય છે કે તારે કરવું જ છે તો ના શું કામ પાડે છે, બરાબર ના પણ આવું એડજસ્ટમેન્ટ કરી આપીએ એમને,
એમને શું છે કે પેલું બની ગયું હોય ને એટલે ટેન્શન થઈ જાય કે હવે અત્યારે ને અત્યારે કઈ રીતે બનાવીશું, એટલે થોડું આપણે સોલ્યુશન આપવાનું કે ના હમણાં નથી બનાવવાનું, સાંજે બનાવજે, પણ તું બનાવજે, તો કે હા એ તો ચોક્કસ બનાવી દઈશ, એટલે એમનું સોલ્યુશન ને આપણું સોલ્યુશન. બરોબર છે. હા જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. હા જય સચ્ચિદાનંદ, સભી કો જય સચ્ચિદાનંદ. રિચિકા જબલપુર. હા બોલીએ જી. પૂજ્યશ્રી મેરા ક્વેશ્ચન થા કે બહોત સારે લોગ લાઈફ મે જિંદગી મે બહોત ધોકા દેકે ઓર ટ્રિક કરકે પૈસા કમાતે હૈ ઓર દૂસરો કો પરેશાન કરકે દુખ કરકે બહોત સબ કુછ કરતે હૈ લેકિન જિંદગી ભર એસા દેખને મે સંસાર મે યહી દિખતા હૈ કે ઉનકા જીવન બહોત સુખ સે નિકલ રહા હૈ ઓર ઉનકો ઉસકા કુછ થૂલ કા કુછ મિલતા નહીં હૈ, ફલ મિલતે દિખાઈ નહીં દેતા હૈ. તો એસે મે એસા લગતા હૈ કે સંસાર મે લોગો કો તો દેખને મે યહી લગતા હોગા કે અગર એસા સબ કરેંગે અપન ઓર મજે મે રહેતે હૈ, પૂરા જીવન મજે મે નિકલતા હૈ, તો ઇસ જન્મ કા અપન કો સ્થૂલ મે ઇસી જન્મ મે દિખાઈ ક્યો નહીં દેતા હૈ લોગો કા. અગર આપને દેખા હૈ ઉસકા ઇતના હી દેખતે હૈ, દેખો દો નંબર કા પૈસા લાતા હૈ, મજા કરતા હૈ, પર સારી જિંદગી કા હિસાબ દેખા નહીં આપને. ઓર દૂસરી બાત સચી ક્યા હૈ, અધ્યાત્મ દ્રષ્ટિ ક્યા હૈ, પાપાનુબંધી પુણ્ય, એને પાપ બાંધતા હૈ ઓર પુણ્ય કા પૂર્વભોગ કી પુણ્ય કા ફલ આજ ભુગત રહા હૈ, ઓર આપ ગોટાલા કરતા હૈ વો પાપ બાંધ કર રહા હૈ, વો પાપ કા ફલ દૂસરે જન્મ આયેગા, ગધે મેં કુતે મેં જાયેગા, હમે દિખાઈ નહીં દેતા વો કહાં ગયા, તો એ પાપ કા ફલ ઉસકો આયેગા વો હમે નહીં માલુમ હૈ ક્યા આયેગા, પર આયેગા હી આયે, તો એ પાપાનુબંધી પુણ્ય બોલા જાતા હૈ, કે પાપ બાંધ રહા હૈ ઓર પુણ્ય ભુગત રહા હૈ. ઓર કલયુગ હૈ ને 85% લોક એસે હી બાંધ રહે, પાપ બાંધેંગે ઓર જાનવર ગતિ મેં ચલે જાયેંગે. દાદાજી કી ભાષા મેં દાદાજી ક્યા બતાએ, મોર દેન 85% રિટર્ન ટિકિટ લેકે આયે, જાનવર મેં સે આયે હૈ, જાનવર મેં ચલે જાયેંગે, ઓર મનુષ્ય મેં આકે ગોટાલા કા કામ કરેંગે, વાપસ ચલે જાયેંગે. યાને ક્યા હૈ કે પાપ બાંધ કે અધોગતિ મેં જાયેંગે, ઓર પુણ્ય કા કુછ છોટી મોટી પુણ્ય કી હોગી તો ઉસકા ફલ ભુગત રહા હૈ. ઓર દૂસરા હિસાબ એસા હૈ કે પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પાપ, એ સબ પાપ ઓર પુણ્ય કા હિસાબ વાલા જગત હૈ. હમે તો એક હી દિખતા હૈ, ફલ વાલા રિઝલ્ટ વાલા પાર્ટ દિખતા હૈ જગત મે, કોઝિસ વાલા પાર્ટ દિખતા નહીં હૈ. ઓર જ્ઞાની કી દ્રષ્ટિ સે દેખેંગે તો હી સમજ મે આયેગા. તો પૂજ્યશ્રી લેકિન સ્થૂલ કા તો અપન કો ફલ મિલતા દિખાઈ દેતા હૈ, કુછ લોગ અગર સ્થૂલ મેં કિસી કો માર પીટ કે કુછ કરતે હૈ, કિસી કે સાથ બુરા કરકે કુછ કરતે હૈ ફિઝિકલી, મતલબ અગર સ્થૂલ કા કુછ બુરા કર્મ કરકે તો વો ભી નહીં દિખાઈ દેતા હૈ ઉનકા સ્થૂલ. દેખો ઉસકે ભીતર મેં અંતર શાંતિ હોગી, 0% નહીં હોગી. કિતના દૂસરે કા પડા લેને કા હૈ, દૂસરે કા ખીંચ લેને કા હૈ, દૂસરે કા નુકસાન, સારે દિન જલન હોતા હૈ, શાંતિ કા રોટી નહીં ખા સકેગા. નહીં કોઈ લોક બોલતે હૈ ને ભાઈ હમારે પાસ કમ હૈ, પણ શાંતિ હૈ દિલ મેં, ઘર મેં ભી શાંતિ હૈ, ક્લેશ નહીં હમારા, તો એ શાંતિ નહીં મિલેગી ઉસકો, ક્લેશ નહીં, ક્લેશ, ઓર કૈસે કિસી કા ખીંચ કે લાઓ, કૈસે કિસી કો નુકસાન કરકે હમારા મજા કર લો, ઓર ઉસકો માલુમ હી નહીં કે મેં ગલત કરતા હું, બસ મજા કરની હૈ, ઓર ઉસકો માલુમ નહીં હૈ કે દો પાંવ મેં સે ચાર પાંવ મેં જાના પડેગા, ઓર ખાને પીને કી તકલીફ પડેગી, ઓર મનુષ્ય મેં આયેગા તો નોકરી કા ઠિકાના હી નહીં પડેગા, સારી જિંદગી દુઃખી દુઃખી એસે હાલત મેં દુઃખ ભુગતને પડેંગે. યાને એક હી બાત પકડો, કિસી કો દુઃખ પહોંચાને કા નહીં હૈ, કિસી કા નુકસાન નહીં કરના હૈ, હમ દૂસરે કા નુકસાન કરતે હૈ હમારા હી નુકસાન હોકે રહેગા, હમ દૂસરે કો દુઃખ દેતે તો હમે હી દુઃખ હોના, ઓર દૂસરે કો દુઃખ દેને કે ટાઈમ ફલ પહેલે ભીતર મેં દુઃખ શરૂ હો જાતા હૈ, દુઃખી દુઃખી હોને કે બાદ મેં દૂસરે કો દુઃખ પહોંચાતા હૈ, સુખી નહીં રહેતા હૈ કોઈ. તો પૂજ્યશ્રી ઉનકો યે ચીઝ અગર ઇસ જન્મ મેં ઉનકો એસા કુછ દિખે કિસી કા કે ઇસકા કિતના બુરા રિઝલ્ટ હોતા હૈ, તો હો સકતા હૈ એસા કરકે વો સીખે, ઉનકો એસા દાદા ભગવાન કે સત્સંગ મેં આયેગા તો સીખને કો મિલેગા, બાકી બહાર નહીં આના ચાહતે, બહાર તો ફેમિલી મેં હી દેખતે, બહાર તો મુશ્કિલ હૈ, યા તો સંતો કે પાસ જાય, કોઈ ધર્મ મેં કુછ જાય તો કુછ સદબુદ્ધિ આયે ઉસકો, બાકી નહીં તો, ઓર ઉસકો અચ્છે સંજોગ મિલને કા ભી મુશ્કિલ, ક્યોંકિ ઉસકો અધોગતિ મેં જાને કા હિસાબ હોયેગા, તો અચ્છે સંજોગ ભી નહીં મિલેગા, વિપરીત બુદ્ધિ અધોગતિ કરા દેગી ઉસકે. તો પૂજ્યશ્રી મતલબ જો ઇન્સાન અચ્છા કરતા હૈ વો વહી બાત હૈ કે ઇસ જન્મ મેં ઉસને કુછ પિછલે જન્મ કા કુછ ઉસને બુરા કિયા હોગા, ઇસલિયે વો ઈમાનદાર રહેતા હૈ, લેકિન ભીતર મેં દુખી રહેતા હૈ, ઉસકો પુણ્યાનુબંધી પાપ બોલા જાય, પાપ કા ફલ ભુગત રહા હૈ, પુણ્ય બાંધ રહા હૈ, શાંતિ સે જીવન કરતા હૈ, ભગવાન કી ભક્તિ કરતા હૈ,
कम है तो कम संतोष में जीवन जीता है, दूसरा भाव सुधारेगा। जी ठीक है पूज्य श्री। हाँ, जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद। हाँ बोलो बोलो। जय सच्चिदानंद। जय सच्चिदानंद पूज्य श्री। बोलो। हवे पूज्य श्री जे मैं प्रश्न मोकलायेलो छे ये आज सवारे जो आपके पुत्र श्री ना सत्संग में प्रश्नों नो जवाब तो मिली गयो छे एम सारू थयो। બીજો પ્રશ્ન પૂછી લો। હા પૂછી લો। હવે પૂછ્યું છે પ્રશ્ન એ છે કે આપ્તવાણી 11 પૂર્વાર્ધમાં દાદા કહે છે કે ક્રોધ માન માયા લોભ એ વ્યવસ્થિતને તાબે નથી। હવે પૂછ્યું છે પ્રશ્ન એ છે કે આ ચારે ગુણો એ મનની ગાંઠો છે, એટલે કે મનના સંતાનો છે। હવે મન એ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એટલે કે નિશ્ચેતન ચેતન છે, તો પછી આ ચારે ગાંઠો બુદ્ધિ ચિત્ત અહંકાર ક્રોધમાન માયાલો બધું ડિસ્ચાર્જમાં મૂકી દીધું, અને અજ્ઞાની તો એનો જીવતા એટલે ચાર છે ક્રોધમાન માયાલો એ વ્યવસ્થિતને તાબે નથી। વિભાવ જે કહીએ છીએ ને ભાવ કર્મરૂપી અથવા ચાર્જ રૂપી એ વિભાવ વ્યવસ્થિતને તાબે નથી એ અજ્ઞાન દશામાં। બીજું પૂછ્યું છે દાદા કે છે કે મન એ ફિઝિકલ એટલે કે ભૌતિક છે, તો એ કઈ રીતે જે આપણે તો સામાન્ય રીતે જે જોઈ શકીએ એને જ આપણે ફિઝિકલ કહીએ છીએ। હા પણ ના મન ચિત્ત અહંકાર છે એ તો અંતઃકરણના સોફ્ટવેરો છે, તો એ ફિઝિકલ કઈ રીતે? એ ફિઝિકલ એટલે શું છે, એકદમ જડ જ છે એ। આ બુદ્ધિ હજુ કહે ને બુદ્ધિ ચિત્ત ને અહંકાર એ મિશ્ર ચેતન જેવા છે, અને પેલું આવું જડ જેવું છે। આ નિશ્ચેતન ચેતન કહેવાય, બુદ્ધિ ચિત્ત અહંકાર અને મન જડ જેવું છે, પણ કેવું જડ એટલે પાવર ભરેલું છે બસ, એ ગયા બહુનો પાવર ભરેલું ડિસ્ચાર્જ થાય છે। જડ એટલે કેવું કે પરમાણુનું જ છે આખું, અને જેમ વાણી દેહ અને મન ત્રણેય ફિઝિકલ કહેવાય, એ ફિઝિકલ એટલે શું અનચેન્જેબલ, એ બતાડે છે એ પેમ્પલેટ અને ખાલી થશે, અને બુદ્ધિ ચિત્ત અહંકાર તો ચેન્જેબલ છે થોડું ફિઝિકલ નહીં। હા અને આ બુદ્ધિ બદલાય, ચિત્ત બદલાય, અહંકાર બદલાય, રોંગ બિલીફો છૂટે, અભિપ્રાય છૂટે, તો ફેરફાર થાય। પેલું તો જામી ગયેલો માલ એક્ઝેક્ટ, એટલે દાદા મંગળદાસ કીધો એ અનચેન્જેબલ બધું, અને આ ચેન્જેબલ છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર, પણ આ અપેક્ષા એ જ્ઞાનની અપેક્ષા એ બરોબર છે। આ જે 10મી 11મી આપતવાણીમાં આ બે પ્રશ્નો બરોબર છે। હા જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। હા જય સચ્ચિદાનંદ, શ્રી જય સચ્ચિદાનંદ। હા બોલીએ, જય સચ્ચિદાનંદ। જાણવા ચાહ રહા મેં कि अपने हम पिछले जन्मों को क्या देख सकते हैं, क्या किसी तरह से जान सकते हैं? क्या फायदा नहीं है जानने से दुखी हो जाओगे इसके बदले नहीं। मुझे ऐसा लगता है कि जानने से, मुझे ऐसा लगता है कि जानने से ये जो दादा का मार्ग बताया हुआ है इससे और ज्यादा विश्वास से मुझे 100% और ज्यादा देता, थोड़ा वैराग्य आएगा, बाकी मोक्ष के लिए काम का नहीं। मोक्ष के लिए तो मैं अवतार तो परसों मैंने એ ધોતી પહેરી હતી, કલ મેં જીન્સ પહેના હતા, ઉસકે અગલે દિન મેં પેન્ટ શર્ટ પહેના હતા, ક્યાં ફાયદા હમે શરીર કો ક્યાં ફાયદા ઓર દેહ મન કો ભી ક્યાં ફાયદા, તૈસે આત્મા કે ઉપર કપડે બદલી હુએ થે, અભી મેં ખુદ કૌન હું જાન લિયા તો મોક્ષ મિલેગા, તો ઉસમે રહો પાંચ આજ્ઞા મેં ઓર મેં શુદ્ધ આત્મા હું। બાકી સાધારણ જાનના હૈ તો જૈન ધર્મ મેં બહોત સારી કથાએ કથાએ બતાઈએ, પૂર્વ જન્મ મેં યે થા, ઇસ જન્મ મેં યે હુઆ, ક્યું તો કાંઈ એસે એસે ગુના ક્યા હતા એસા દંડ આયા, તો પુનર્જન્મ પૂર્વજન્મ કા હિસાબ સબ બતાયા ઉનો સે વિતરાગ ભગવાન કે કથા કથાની યોગ મેં, ઓર ઉસમે અભી સમજ લેને કા એસે દાદાજીને સિમ્પલ બતાયા, કિસી કો દુઃખ પહોંચાઓગે
तो इस प्रकार नुकसान होएगा। पुण्य का फल ऐसा आता है, पांच आज्ञा पालन करोगे तो ऐसा। तो ये अभी समझ लो मुख्य चीज़, वो साधारण एक बार समझ लिया कि पुण्य पाप का हिसाब से संसार में कैसे दुख भुगतने पड़ते हैं, कि रोज़ तो उपयोग में पांच आज्ञा लेनी है। समझ में आया ना? एक चीज और पूछ रहा था कि जैसे उनके क्या कहते हैं कि महात्मा बुद्ध के को जो बताए हुए मार्ग हैं उधर भी बहुत मेरा ध्यान जाता है, जैसे उनका बताया हुआ मार्ग अभी विपश्यना है जहाँ पे अपने ध्यान को आत्मा के अंदर जो है केंद्रित किया जाता है, मगर वो अंतरात्मा में। हाँ, मगर ध्यान करने वाला कौन? करने वाला तो मैं, मतलब मैं कमला प्रसाद। मैं कौन हूँ? कमला मैं हाँ, तो कमला तो कमला प्रसाद करे मैं आत्मा को क्या फायदा? यानी ये क्या है कि विपश्यना मार्ग बुद्ध भगवान का है और अहमदाबाद से ट्रेन उपड़ी सूरत तक जाती है, आगे का रह गया बाकी, और महावीर भगवान का मार्ग पूर्णाहुति तक जाता है। यानी ये बरोबर है मगर आगे का डेवलपमेंट थोड़ा बाकी है, बुद्धि तक पहुंचाता है, बुद्धि का टॉप लेयर तक, उसके आगे का ज्ञान जाना है, ज्ञान से आगे विज्ञान तक पहुंचना है, केवल ज्ञान तक, वो भगवान महावीर का मार्ग है। यानी हमें दादा भगवान ने जो बताया वो वितराग भगवान का मार्ग बताया, केवल ज्ञान का स्टेशन आएगा और निर्वाण होकर मोक्ष पाएंगे, जन्म जन्मांतर से मुक्ति होगी। जैसे कि कोई मेमोरी होती है बहुत पढ़ते हैं और बहुत जल्दी जो है मेमोरी से एकदम निकल जाता है, ऐसा लगता है। क्या होता है? जैसा कि मैं कुछ चीज याद करता माइक में नजदीक तो जल्दी भूल जाता हूँ। हरकत नहीं, महत्व का याद नहीं तो नोट लिख लेने का, नोट डाउन कर ले पेपर में लिख देने का क्या क्या काम बाकी है, याद करने का और धीरे धीरे पूरा करने का फाइलों का हिसाब। और जितनी बार जैसे चरण विधि और वो सब सारी चीजें करते हैं उसमें, तो उसमें थोड़ा तेज तेज बोलने लगते स्पीड से, तो ये स्पीड से नहीं बोलना चाहिए, जैसे ठीक है जितना हो सके उतना करो, समझ के करो, स्थिरता से करो। और हमें आत्मा रूप होना है, इसमें आत्मा रूप होना है और आत्मा में रहने की शक्ति मांगी है सब प्रकार से, तो बहुत ऊंची प्रकार की चरण विधि है, उपयोग पूर्वक करेंगे, थोड़ा स्लो फास्ट जैसे माफक आवे ऐसे करने का। कभी कभी याद हो जाता है, जैसे पूरा याद हो गया है तो जल्दी जल्दी चलने लगता है। कोई बात नहीं, दो बार करने का। जय सच्चिदानंद। चलो जय सच्चिदानंद। चलो अपने सामायिक ने बात लिए, जो लक्ष्मी संबंधी केटला बधा बधाने मुश्किलियो पड़े छे, भूल चूको करवामां लोको तो गुना करवामां बाकी ज नथी राखता, आपणे संડોવાઈ જવું પડે છે, અથવા આપણે જ્યાં જ્ઞાન નહોતું ત્યાં લક્ષ્મીના કંઈ ભૂલો ચૂકો કેટલીય પ્રકારની કરી હશે, તે બધું આજે કંઈ કપટો કર્યા હોય, કોઈકને છેતર્યા હોય, કોઈકને દુઃખ આપ્યા હોય, કોઈને પડાવી લીધા હોય, કોઈને ભૂલચૂકથી કંઈને આવી ગયા હોય, તો પછી આપવા જ નથી, મરવા દો, કોને ખબર પડી છે કે છે, લાવો લાભ ઉઠાવો આપણે, પણ એ કંઈ કુદરતના કાયદામાં મફત જતું નથી, બધું વ્યાજ સાથે વસૂલ થાય છે, એટલે આપણે આ ભાવમાં કંઈ પણ લક્ષ્મી સંબંધી ભૂલચૂક થઈ હોય બધી લઈએ સામાયિકમાં, કે લક્ષ્મી સંબંધી ક્યાં ભૂલચૂકો થઈ છે, અને આપણે કહે ને કાલથી સુધારી નાખવું એવું નથી કહેતા, પણ અંદર જાગ્રત રહો, કોઈનો અનિતિ અપ્રમાણિકતા કોઈને દુઃખ થયું હોય એનો પ્રતિક્રમણ એકલું કરી નાખવાનું, નાનપણમાં ચોરીઓ કરી હોય કંઈ અણસમજણપૂર્વક, એને મજા આપણે નાના હોઈએ તો લાવો શું કરે પૈસા લઈને પછી ચોકલેટ લઈ આવીએ અને બધાને ખવડાવીએ તો પોતે ખાઈ જાય, આ નાની નાના પ્રકારની ભૂલો કરી હોય, નાનપણથી અત્યાર સુધી લક્ષ્મી સંબંધી શું ભૂલચૂકો થઈ છે, આજે આપણને કેમ લક્ષ્મીના મુશ્કેલીઓ પડે? દાદા કહે છે ને મન વચન કાયાથી જેને ચોરીઓ કરી નથી એને લક્ષ્મીજીની મહેરબાની વર્તાયા જ કરે, તો કંઈક ને કંઈક ભૂલચૂક થઈ હોય તો દંડ આવે છે, હવે આવે છે તો આપણે સંભાવે નિકાલ કરીશું, અને ભૂલચૂકવાળા પ્રસંગો લક્ષ્મી સંબંધી કંઈ પણ ભૂલચૂકવાળા પ્રસંગો હોય એ બધા યાદ કરીને પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરી નાખવાના, કે હવે આ બહુ આવતો બહુ મોક્ષે જતા સુધી આ હિસાબ બધા ચોખ્ખા કરવા છે, સંસારમાં કોઈ રાગ દ્વેષ મોહમાં પડવું નથી, સંભાવે ફાઇલો નિકાલ કરીને છૂટવું છે હવે, પણ જે અણસમજણથી અજ્ઞાનતાથી અથવા તો લાલચને વશ લોભને વશ
ધંધામાં કે કંઈ વ્યવહારમાં વહીવટમાં ક્યાં ભૂલચૂક થઈ હોય તો બધાના પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરતા જઈએ. દાદા કહે છે ને, કોઈ પણ જાતના ગુના ઉપર ખુશી મનાવે ને તો ગુનો 10 કર્યો તો 10 × 10 100 ગણો ભોગવવો પડે, અને પસ્તાવો લઈએ તો 10 × 5 થઈ જાય, અને ખૂબ પસ્તાવો લે તો 0 પણ થઈ જાય. એટલે આપણી પાસે આ રસ્તો છે બંધ થવું. એ હવે તો આપણે ઘણું બધું જ્ઞાન લીધા પછી ફેરફાર થાય, પણ જ્ઞાન ના લીધું હોય અથવા તો જ્ઞાન લીધા પછી પણ કેટલાકને ધંધામાં કે નોકરીએ કે પરાણે ખોટા કામ કરવા પડે એવું બનતું હોય, આપણા તરફથી પ્રતિક્રમણ કર્યા કરવાના. તેવી રીતે પણ તે પણ જુદું રાખીને કે હું શુદ્ધાત્મા છું, અને ફાઇલ વનને કે દીપકભાઈ આ ચોખ્ખું કરો, આપણે ભાગે કેમ આવું ખોટા કામ આવે છે અથવા થઈ ગયા આવા, પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરો. એટલે આ ભવ આવતો ભવ મોક્ષે જતા સુધી બધી જવાબદારીમાંથી છૂટી જઈએ આપણે. ચાલો વિધિ કરીએ. બોલો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક, જીવન વ્યવહારમાં, જીવન વ્યવહારમાં, લક્ષ્મીના વહીવટ અંગે, લક્ષ્મીના વહીવટ અંગે, જે કંઈ પણ ભૂલો ચૂકો થઈ હોય, જે કંઈ પણ ભૂલો ચૂકો થઈ હોય, લોભને વશ થઈને, લોભને વશ થઈને, લાલચને વશ થઈને, લાલચને વશ થઈને, કે સંજોગના દબાણથી, કે સંજોગના દબાણથી, ખોટી લક્ષ્મીનો વ્યવહાર થયો હોય, ખોટી લક્ષ્મીનો વ્યવહાર થયો હોય, કોઈને નુકસાન પહોંચ્યા હોય, કોઈને નુકસાન પહોંચ્યા હોય, કે કપટથી કે લાલચથી, કપટથી કે લાલચથી, ખોટી લક્ષ્મી લેવાઈ હોય, ખોટી લક્ષ્મી લેવાઈ હોય, તેવા સર્વ પ્રસંગોને, તેવા સર્વ પ્રસંગોને, સામાયિકમાં જોઈને, સામાયિકમાં જોઈને, જુદાપણાની જાગૃતિ રાખી, જુદાપણાની જાગૃતિ રાખી, વ્યક્તિઓને જે નુકસાન થયા હોય, વ્યક્તિઓને જે નુકસાન થયા હોય, તે સર્વને પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરી, તે સર્વને પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરી, ચોખ્ખું થઈ જાય, ચોખ્ખું થઈ જાય, તેવી સામાયિક કરવાની શક્તિ આપો, તેવી સામાયિક કરવાની શક્તિઓ આપો. હું મન વચન કાયા, હું મન વચન કાયા, મારા નામની સર્વ માયા, મારા નામની સર્વ માયા, ભાવ કર્મ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, નો કર્મ. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, આપ પ્રગટ, આપ પ્રગટ, પરમાત્મા સ્વરૂપ પ્રભુના, પરમાત્મા સ્વરૂપ પ્રભુના, સુચરણોમાં, સુચરણોમાં સમર્પણ કરું છું, સમર્પણ કરું છું.